किसान क्रांति ट्रस्ट गुजरात ना आगेवानोए आजे खेडूतोने साथे राखीने करजिया खाते जमीनना नुकसानने लईने वळतरना आदेश बाद पण वळतर न चूकવાતા વહેલી તકે વળતર ચૂકવવામાં આવે અને વરસાદી પાણીનો નિકાલ થાય તે માંગ સાથે આજે જિલ્લા સેવા સદન કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। અમે અત્યારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ તરફથી આવ્યા છીએ અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ તરફથી ખેડૂતોનો એક મુદ્દો છે। આઈઓસીએલના પાણી ખેડૂતોના ખેતરની અંદર જાય છે। આઈઓસીએલમાં રેલવે લાઇન આવવાથી કાંસ બંધ થઈ ગયો છે। 611-610 નંબરની જે લાઇનો બંધ થઈ છે એના માટે કલેક્ટરશ્રીએ પણ 2015ની અંદર હુકમ કરી દીધો હતો, તેમ છતાં સુધી અત્યાર સુધી નિવેડો લાવ્યા નથી। આઈઓસીએલવાળાને ઘણી બધી વખત અરજીઓ આપી, સતત 10 વર્ષથી ખેડૂતોએ અરજીઓ કરી છે, પણ એનો કોઈ નિવેડો લાવ્યા નથી। કલેક્ટરશ્રીના આદેશ અનુસાર પણ આઈઓસીએલએ એનું કોઈ એક્શન લીધું નથી। તો શું આપણા સરકારનું કોઈ મહત્ત્વ નથી? અત્યારે કલેક્ટરશ્રીનું કોઈ મહત્ત્વ નથી? એમના આદેશો થયા છતાં પણ આઈઓસીએલ એનો કોઈ નિવેડો લાવ્યા નથી, તો એનું શું? આઈઓસીએલ સાથે અમારે એ જ વાત કરવાની અને અત્યારે કલેક્ટરશ્રીને એ જ આવેદન આપવા આવ્યા છીએ કે તમે આદેશ કર્યા છતાં પણ આઈઓસીએલએ કંઈ કર્યું નથી, તો શું આઈઓસીએલ તમારા કરતાં પણ વધારે છે? અમારી માંગણી એ છે કે સતત 10 વર્ષથી ખેડૂતોને જે નુકસાન થયું એ નુકસાનના વળતરનું શું? બીજું, કાંસ બંધ થઈ ગયું છે તો એ કાંસને ચાલુ કરવા માટેના આગળના પગલાં કે આયોજન શું? 10 વર્ષથી 5 વર્ષથી તો કલેક્ટરશ્રીએ આદેશ કર્યા છે, પણ 10 વર્ષથી જે કાંસ બંધ છે એના પછી આદેશ થયા 2015માં, તેમ છતાં આઈઓસીએલએ કંઈ પણ કર્યું નથી અને એ કાંસને ખોલવા માટેના પણ કોઈ પ્રયત્નો કર્યા નથી। મારું નામ છે નેહાબેન પટેલ, હું ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રસ્ટ તરફથી ગુજરાત મહિલા પ્રમુખ છું।